પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળમય કામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે સાચું અધ્યાત્મ મિત્રો શું છે આ છે દેવતાનું મન દેવતાનું મન ત્યાગ કરવાનો બલિદાન આપવાનો મોકો મળતા ખુશીથી ઝૂમી ઉઠે છે આવું હોય છે દેવતાઓનું મન અને રાક્ષસોનું મન કેવું હોય છે રાક્ષસોનું મન ચોરોનું દુષ્ટ માણસોનું મન ત્યાગનો સમય આવતા થરથર ધ્રુજવા માંડે છે તેઓ કાયમ એવું જ વિચારતા હોય છે કે આ મંત્ર કરીશ તે મંત્ર કરીશ આ પૂજા કરીશ અને એનાથી આટલા રૂપિયા રડીશ વગેરે વગેરે આકાંક્ષાઓ તેમની અંદર ભરેલી હોય છે આ કંઈ અધ્યાત્મ નથી ઠીક છે મિત્રો એ બાળકોનું અધ્યાત્મ હશે હું એમ નથી કહેતો કે એની બાળકોને જરૂર નથી આપણે મીઠાઈ વહેંચીને કે લાલચ આપીને બાળકોને પોતાની પાસે બોલાવીએ છીએ એ પણ અધ્યાત્મનો કોઈ કિસ્સો હશે પરંતુ હું એને કચરો કહું છું ભૂસું કહું છું કોનું અધ્યાત્મનું ભૂસું કયું એ છે કે જેમાં અધ્યાત્મ શું છે તે શોધવામાં આવે છે આ અધ્યાત્મ સાથે રમત છે છોતરા છે ફોતરા છે એઠવાડનું પતરાળું છે લોકો પાંદડામાં મીઠાઈ ખાઈને તેને ફેંકી દે છે અને કૂતરા તેને ચાટવા માટે તૂટી પડે છે સાફ કરી નાખે છે અધ્યાત્મનો આપણે ભૌતિક ચીજો પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરીએ છીએ તેથી જ હું એને એઠવાડનું પત્તું કહું છું કોઈ માણસને ખાધેલું પત્તું ફેંકી દેવામાં આવ્યું તો બીજો કહે છે કે મને પણ આપી દો હા તને પણ આપી દઈશું તમે શું કર્યું બેટા મેં તપ કર્યું છે અને તપ કરીને પ્રાપ્ત કર્યું છે એમાંથી તું હિસ્સો માંગે છે ચાલ તને પણ આપી દઈશ આ શું છે નાનકડી વસ્તુ છે રતિ જેવી ચીજ છે નથી એમાં કોઈએ ઘમણ કરવાની જરૂર કે નથી સફળતા પ્રાપ્ત કરવાની જરૂર મેં અધ્યાત્મ દ્વારા આ પ્રાપ્ત કર્યું પેલું પ્રાપ્ત કર્યું પ્રાપ્ત કરવા સાથે અધ્યાત્મનો કોઈ સંબંધ નથી અધ્યાત્મનો સંબંધ તો આપવા સાથે છે આપે શું આપ્યું છે બતાવો બસ આ જ એક સવાલ છે જો આપ કહેશો કે અમે ભગવાનની ભક્તિ સાથે સંબંધ રાખીએ છીએ તો એ કહો કે દૈવી સભ્યતા માટે શ્રેષ્ઠ આચરણ માટે લોકો સામે સારી પરંપરા સ્થાપવા માટે આપે શું આપે શું આપ્યું આ એક જ જવાબ આપો હું બીજું કશું જ સાંભળવા માંગતો નથી અમે આટલું ભજન કર્યું તો ઠીક છે તમારા ભજનને ડબ્બામાં બંધ કરી રાખો ભજનનો કે કોઈ બીજી વસ્તુનો હવાલો આપવાનું મને પસંદ નથી અમે ગાયત્રી મંત્રની અગિયાર બુકો લખી તો આપ પોતાની અગિયાર બુકો તાળામાં મૂકી દો મને બતાવશો નહીં મને એ બતાવો કે આપે દૈવી સભ્યતા માટે કેટલો ત્યાગ કર્યો છે કેટલું બલિદાન આપ્યું છે કેટલી સેવા કરી છે ના ગુરુજી અમે તો અગિયાર ચોપડીઓ લખી છે સારું આપને અગિયાર બુકો મુબારક એમને તમારા ઘરમાં રાખો હું સાંભળવા માંગતો નથી મિત્રો અધ્યાત્મની પ્રાચીન પરંપરાઓ શિષ્ટ પરંપરાઓ મહાન પરંપરાઓ ભગવાનને આપણી તરફ ખેંચે છે અને બીજાઓને મદદ કરવામાં સમર્થ હોય છે એવું કોઈ અધ્યાત્મ નથી જે મનોકામના પૂરી કરી આપતું હોય અધ્યાત્મ વડે વ્યક્તિ પોતાનું અને બીજાનું કલ્યાણ કરવામાં સમર્થ બને છે બીજાઓનું કલ્યાણ કરવાની શક્તિ ખરેખર અધ્યાત્મમાં હોય છે તે ત્યાગ કર્યા વિના બલિદાન આપ્યા વિના સેવા કર્યા વિના દૈવી સભ્યતા અને સંસ્કૃતિ પ્રમાણેનું જીવન જીવ્યા વગર કોઈનામાં પણ આવી ન શકે જેની સાથે ત્યાગ સેવા તથા લોકહિત કષ્ટ સહેવાની વાત જોડાયેલી ન હોય તે અધ્યાત્મ કઈ રીતે હોઈ શકે તેનાથી ઓછામાં અધ્યાત્મ ક્યારેય શક્ય બનતું નથી